बनासकांठा जिल्लाना दियोदर खाते वीके वाघेला हाईस्कूलमां सहकार राज्यमंत्री जगदीश विश्वकर्माए ध्वजवंदन करी जिल्ला कक्षाना 77मां स्वतंत्र पर्वनी शानदार उजवणी करवामां आवी। ત્યારે આ પ્રસંગે શક્તિ સેવા કેન્દ્રના બાળકો દ્વારા બેન્ડની સુરીલી સરગમ છેડવામાં આવી હતી, જ્યારે મોડલ સ્કૂલ દિયોદરના 75 બાળકો દ્વારા વિવિધતામાં એકતા કૃતિ રજૂ કરવામાં આવી હતી। ઉપરાંત એસઆર મહેતા સ્કૂલ રેયાના બાળકોએ ઢોલ વાગ્યો રે, વીકે વાઘેલા સ્કૂલ દિયોદરના બાળકોએ એ વતન અને સરકારી માધ્યમિક શાળા વડિયાના બાળકોએ કોફ ગુંથણ તેમજ સુરાણા પ્રાથમિક શાળાના બાળકોએ લાઠી દાવના અનેરા કરતબ પ્રસ્તુત કર્યા હતા। તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ડોગ શો અને અશ્વ શો પ્રદર્શિત કરાયો હતો, ત્યારે સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી, એના કણ કણમાં શૂરવીરતા સાહસ અને સમર્પણની ગાથા છે। મારી માટી મારો દેશ અભિયાન હેઠળ દેશના તમામ ગામોની માટી એકઠી કરીને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃત વાટિકાનું નિર્માણ કરાશે। ત્યારે વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સાકાર કરવા ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધી રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 5 ટ્રિલિયનની ઇકોનોમીમાં બનાવવા માટે સરકાર આગળ વધી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનશે। દૂધ સંપાદનમાં બનાસ ડેરી સમગ્ર એશિયનમાં પ્રથમ સ્થાને છે। બનાસકાંઠાનું મધ એક્સપોર્ટ થઈ રહ્યું છે તેવું જણાવ્યું હતું। આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સાંસદ દિયોદર ધારાસભ્ય સહિત જિલ્લાના ધારાસભ્યો તેમજ અનેક પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ દળના જવાનો, શાળાના બાળકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। 15 ઓગસ્ટ 2023 77મો સ્વતંત્ર દિવસ આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે અને રાજ્યકક્ષાનો મહોત્સવ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વલસાડ ખાતે ઉજવાઈ રહ્યો છે અને આજે જિલ્લા કક્ષાનો બનાસકાંઠાનો અહીંયા દિયોદર ખાતે ઉજવાઈ રહ્યો છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક સંકલ્પ કર્યો છે કે જે રીતે દેશ આઝાદ થયો અને આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે, ત્યારે મેરી મિટ્ટી મેરા દેશ નામના કાર્યક્રમ આપી આખા દેશમાંથી જે પ્રમાણે વીર શહીદોને વીરાંગનાઓને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો જે કાર્યક્રમ આપ્યો છે, દરેક ગામમાંથી મુઠ્ઠીભર માટી લઈ અને એ માટી તાલુકા લેવલે, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પહોંચી અને દિલ્હી ખાતે જ્યારે પહોંચશે, આ અદ્ભુત કાર્યક્રમના આખા દેશના શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે, સાથે સાથે ખેડૂતોની આવક બમણી થાય એ દિશામાં જે ક્રાંતિકારી પગલાં ભર્યા છે, નેનો યુરિયા હોય, પ્રાકૃતિક ખેતી હોય, કે જે રીતે આત્મનિર્ભર ભારત કે લોકલ ટુ વોકલના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ જે રીતે અવિરત પ્રયાસો કરી રહ્યા છે, ચોક્કસ આવનારા દિવસોની અંદર જે રીતે વડાપ્રધાનશ્રીએ આહ્વાન કર્યું છે કે આવનારા દિવસોની અંદર ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા એટલે કે એવી ફાઇટલ ઇકોનોમી દિશામાં આપણે આગળ વધીશું એ ચોક્કસ વિશ્વાસ છે। આજે બનાસકાંઠાના અંદર દિયોદર ખાતે માન્ય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યો તમામ સાથે મળી ખૂબ હર્ષોલ્લાસથી કાર્યક્રમ ઉજવ્યો। બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ।